હું મુકેશ ટેવાણી અને મારી યુટ્યુબ ચેનલ ટેવાણી મુકેશમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું શિવરાજપુર બીચ વિશેની, કે જેને ભારત સરકાર દ્વારા બ્લુ બ્લેક બીચનું સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવેલો શિવરાજપુર બીચને ડેનમાર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એડવાઇટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગોવાને પણ ટક્કર મારે તેવું શિવરાજપુર બીચ એશિયાનું બીજા નંબરનું બ્રિજ છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટીગ્રેટ કોસ્ટ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ દ્વારા શિવરાજપુરના દરિયાની પસંદગી કરાઈ હતી. કાંચ જેવા ચોખ્ખા પાણીના કારણે દરિયાઈ જીવન સૃષ્ટિનો અનોખો નજારો અહીંયા જોવા મળે છે. વિશ્વના 76મા અને એશિયાના બીજા નંબરના બીચ તરીકે દ્વારકાના શિવરાજપુર બીચની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી હતી. બ્લુ ફ્લેગ બીચ જે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ છે જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે, જેથી દેશ વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવી પહોંચશે. ચાર ધામોમાંનો એક એવા સુપ્રસિદ્ધ દ્વારકા નગરી નજીક શિવરાજપુરના સમુદ્ર કિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બ્લુ ફ્લેગ બીચ વિકસાવવાથી અહીંના પર્યટકો વિશ્રામ નિવાસ કરી દરિયાઈ પ્રકૃતિનો આનંદ માણી શકે છે. અહીં બોટિંગ, સ્કુબા ડ્રાઇવિંગ, હોર્સ રાઇડિંગ, છીછરા પાણીમાં સ્નાન જેવી સુવિધાઓ બીચમાં તૈયાર કરવામાં આવી છે. જોગિંગ ટ્રેક, ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયાની પણ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું કે પછી નવા છો મારી ચેનલ પર, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ટેવાણી મુકેશને, અને બાજુમાં પડેલું બેલ આઇકન એને પણ પુશ કરવાનું નહીં ભૂલતા, જેથી તમને મળતી રહે મારી વિડીયોની નોટિફિકેશન એ પણ સૌથી પહેલાં. જો તમને બીચીસ પસંદ હોય અને બીચીસ ફરવાનો શોખ હોય, તો એકવાર શિવરાજપુરની આ બીચની મુલાકાત અવશ્ય લેશો. શિવરાજપુર બીચનો આ વિડીયો તમને કેવું લાગ્યું મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો. મને ઇંતજાર રહેશે તમારા કોમેન્ટનું. શિવરાજપુર બીચનું જો આ વિડીયો તમને પસંદ આવ્યું હોય, તો આ વિડીયોનો ટાર્ગેટ રાખું છું 500 લાઈકનું. તો જલ્દીથી મારી 500 લાઈક પૂરી કરશો જો તમને આ વિડીયો પસંદ આવ્યું હોય તો. ચાલો મળીશું પછી આગલા વિડીયોમાં.